થાનગઢરા અમરાપર વિસ્તારમાં આવેલ હિન્દુસ્તાન સ્ક્રેપના ડેરામાં રાતના આશરે 12-1 વાગ્યા સમયે કોઈ કારણોસર આગ લાગી, જેમાં થાન ફાયર ટીમને જાણ થતાં દોડી પહોંચી હતી, તેમજ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરેન્દ્રનગર જિલ્લાની ફાયર ટીમો બોલાવવામાં આવી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવતા ભારે જહેમત બાદ ચોટીલા થાન, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, સરા તેમજ રાજકોટની સંયુક્ત ફાયર ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, તેમજ ભંગારા ડેલાના માલિક હનીફભાઈ સતારભાઈ દ્વારા જણાવેલ કે આગને કારણે તેઓને ભારે નુકસાન થયું છે, તેમજ મંગારના ડેલામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે બાજુમાં આવેલ મકાનોને પણ ભારે નુકસાન થવા પામી છે. મકાન માલિકો દ્વારા સરકારને રજૂઆતો કરાવવામાં આવી હતી કે તેઓને સરકાર દ્વારા મદદ મળે, તેમજ થાનગઢ મામલતદાર પોલીસ અને પ્રાંત અધિકારી તાલુકા પ્રમુખ ઘટના સ્થળે દોડી ગયા હતા. સંજયભાઈ કાનજીભાઈ મારું નામ છે. બરાબર, પાછળ ભંગારનો ડેલો હતો, એમાં આગ લાગેલી છે. રાત્રે 1 વાગે અમને ખબર પડી, બહાર નીકળ્યા, જોયું તો દિવાલ માથે પડી. બરાબર, ટોટલ લોન છે, અંદર ક્યાંય લેવાય એવી અમારી પોઝિશન નથી. બરાબર, એટલે અમે જીવ બચાવી અને બહાર નીકળી ગયા છીએ. બરાબર, તો બધાને જે બને તે મદદ કરજો. બરાબર, સરકારશ્રીને આપણો ટોટલ લોન છે, સરકારને, રાજ્ય સરકારને બધાને વિનંતી છે. બરાબર, 4 દીકરી છે, 1 દીકરો છે મારે. બરાબર, અને હું મહેનત મજૂરી કરીને મારું ગુજરાન પૂરું કરું છું. બે દીકરીઓનું આણું મારું અંદર લાવેલું અને દિવાળી પછી લગ્ન કરવાના હતા. બધું ટોટલ લોન્સમાં છે. બરાબર, અંદર મારી પાસે ખાવાના વધ્યા નહીં. મારું નામ છે કાનભાઈ ચેલભાઈ ભગત, તાલુકા પંચાયત પ્રમુખ. રાત્રે 12:30 આગ લાગી સમાચાર મળ્યા અને ફાયર ફાઈટરને બોલાવ્યા, ડેલાવાળા માલિકને ફોન આવ્યો, પછી અમારા પ્રાંત સાહેબ આવ્યા, અમારા મામલતદાર સાહેબ આવ્યા, પછી અમારા બેન પીઆઈસી આવ્યા, હું હતો. વહેલા 3:30-4 વાગ્યાથી 1 ધારાસભ્ય સવારે 7-8 વાગ્યા આગમાંથી કાબૂ મેળવી વળે છે. અનુમાન 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો જે અમારે છે ડેલાવાળાને થયો છે, પ્લાસ્ટિકનું બળી ગયું છે. બાકી કોઈ નુકસાન જાનહાની માણસની છે નહીં, ભગવાનની જે છે બચી ગયા છે. ઠાકર બધાને સદબુદ્ધિ આપે. મારું નામ હનીફભાઈ સત્તારભાઈ. હિન્દુસ્તાન સ્ક્રેપના નામે મારે સ્ક્રેપનો ડેલો છે, પ્લાસ્ટિક ભંગારનો. અને રાત્રે 12:30-1 વાગે આગ લાગેલી. સૌ પ્રથમ થાનગઢ નગરપાલિકાના ફાયર ફાઈટર આવી ગયેલા, ત્યારબાદ સુરેન્દ્રનગર આવેલું, પછી ધાંગધ્રા આવેલું, પછી હળવદ આવેલું, ચોટીલા આવેલું, અને પીએસઆઈ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કાનભાઈ બધા ઘટના સ્થળે હાજર થઈ ગયેલા. ડીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ, એસડીએમ બધા સ્થળ ઉપર હાજર થઈ ગયેલા અને આ કાબૂમાં છે. મેળવી લીધું કાબૂ, જેસીબી આગે કાબૂ મેળવી લીધો છે. સવારે 6-7 વાગે નુકસાન આપણું અંદાજે 1.5 કરોડ રૂપિયાનું મારું નુકસાન છે. ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.